नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय गणित में आज आपने पेपर स्टाइल नो रिवीजन करीशु। तो के पेपर स्टाइल बद्दानी पासे तुम्हारे जे मंथली पेपर स्टाइल छे एनु आपने रिवीजन करिए के पेपर स्टाइल तुम्हारे आवशे गणित मां कोर्स छे तुम्हारो पार्ट 1 અને પાર્ટ 2 બંને આપણે ચાલી ગયા છે તો બંને પાર્ટ હશે। पेपर स्टाइल માં તમારો પ્રશ્ન નંબર 1 છે के अ नीचे आपेली संख्याओं ने अंक में लखो। शू पेपर स्टाइल प्रश्न नंबर 1 एम छे नीचे आपेली संख्याओं ने अंक में लखो। हवे अंक में लखो मतलब के तमारी जे संख्या आपेली छे एने तमारे कोई पण संख्या होय तमारी साधे पोती काढशो एटले तमारी जे पहेलो पार्ट छे एमां पेज नंबर 9 पर तमने घणा बधा उदाहरण आपेला छे के प्रश्न एक पेपर स्टाइल में हशे एमां अंक में लखवानुं छे। तो एमां जुओ तमारी बुक में तमने उदाहरण आप्या छे एक बार रिविजन करी लईए। धारो के तमने आपेलुं होय 750,000। तो 750,000 कई रीते लखाशे तमने याद होय तो मैं कीधुं तुं के तमारे एकम दशक शो मुजब गणो एटले कुल तमारे आ रीते संख्या थशे। लाखनी पाछळ तमने खबर छे केटला मीना लागे 5,00,000 से 1, 2, 3, 4 अने 5 कोई पर 5 संख्या तो हसे लाख पाछ। हवे आगर छे 10,00,000 छे के 7,00,000 छे के 5 मतलब लाख नी संख्या छे के 10,00,000 नी संख्या छे एना ऊपर आधारित। जो 10,00,000 नी संख्या आवशे तो अहीं केटला अंक आवशे तमारे 2। हवे आ जे संख्या तमने आपेली छे एमां जुओ जो सौ सादी रीते करावी दऊं एटले तमने याद આવી ક્યાં કરશો ને તો તમે આરામથી લખી શકશો। હવે લાખના સ્થાન ઉપર કેટલા છે જુઓ 7 છે તો અહીંયા તો કેટલા મૂકી દેવાના તમારે 7। પછી જુઓ લાખ પછી અહીંયા 1000 કે એવું કંઈ છે 5000 6000 એવું કંઈ છે નથી તો શું આવશે અહીંયા શું આવશે 1000 અને 10000 ના સ્થાન ઉપર 0। ત્યાર પછી જુઓ અહીંયા શું છે 50 એનો મતલબ કે 100 ના સ્થાન ઉપર શું આવશે 0 એકમ દશક શો ઉપર પણ 0 છેલ્લે શું લખવાનું આવશે તો કે 50 છે તો અહીંયા તમે લખશો 50 ભાજણે નીંડે 50 તો આ તમારી સંખ્યા બની ગઈ અંકમાં। એવી જ રીતે બીજું આપેલું છે તમને 5,05,005 જુઓ ઓની જેમ જ આપણે કરીએ કે પહેલા તો તમારે चलो लाख में શું છે એકમ દશક શો 1000 10000 અને લાખ લાખ ઉપર શું છે તો કે 5 કીધું છે કારણ કે 5 લાખ કીધું છે। પછી શું કરીશું 1000 ના સ્થાન પર શું છે 5000 તો અહીંયા તમારે 5000 લખો મતલબ 05 લખવા પડશે। 50 હોય તો આપણે 5 અને 0 લખી 23000 હોય તો બબરે ડબરે 23 લખી પણ અહીંયા શું છે 5000 છે મતલબ 05। ત્યાર પછી જુઓ 100 ના સ્થાન પર કઈ છે 500 કે એવું કઈ છે નહીં તો અહીંયા શું આવશે 0 છેલ્લે શું છે 5 તો છેલ્લે 5 0 5 રેડી। ત્યાર પછી હું તમને એમ નમ સમજાવું છું એટલે કે આવા હોઈ શકે છે। જુઓ ક્રમસ્વમાં તમને ત્રીજું છે 100 વાળું એક છે હા છે તો કે તમને એમ આવ્યું હોય 7,00,400 જો હું ઉદાહરણ તરીકે તમને બધા સમજાવું છું હો બધાના તમને જે 8 આવ્યા છે 8-8 હું તમને રિવિઝન કરાવતી નથી કારણ કે એક આવડે એટલે બીજું તમને આવડી શકે પણ બધાના એક એક ઉદાહરણ આવી જાય તો તમારે ઈઝી રહે રેડી। તો હવે જુઓ શું છે 7,00,400 7,00,400 માં જુઓ તમે આ કરશો 7,00,000 છે મતલબ 6 વડે નિંગેશન રેડી। પછી ઓકે લાખ પછી 1000 1000 ના સ્થાન પર અહીંયા કઈ છે કાઈ છે નહીં તો 1000 ના સ્થાન પર 00 400 છે તો અહીંયા શું લખીશું 100 ના સ્થાન પર 4 પરંતુ પાછળ 00 આવશે કારણ કે 400 જ કીધા છે રેડી। આ રીતે લખવાનું થાય। હવે કદાચ એમ કીધું હોય ત્રણ લાખ 40 જો હું મારી રીતે
15 તો તમને આમ કીધું હોય તો તમારે શું થશે જુઓ ધારો કે 43 લાખ કીધા છે એટલે અહીંયા શું આવશે 3 લાખ ઉપર 3 પછી 40000 કીધા છે તો 1000 છે જે 10000 નું સ્થાન મતલબ કે અહીંયા શું આવશે 40 215 100 ના સ્થાન પર 2 અને 10 અને 1 અંક બને થઈને કે 15 તો આ રીતે તમારે આવે લખવાનું આ શું થયું તમારો પ્રશ્ન નંબર 1 અંકમાં જવાબ દેવાના છે તે ત્યાર પછી તમને પ્રશ્ન નંબર 1 અ થઈ ગયો આપતો આ હવે છે બ પરીક્ષામાં પણ તમને આપેલું હશે પેપરમાં આ મુજબ સામે તમારે ખાલી જગ્યામાં અંક લખી નાખવાના રેડી ઇંગ્લિશ અંક કરજો એક અંક ગુજરાતી એક અંક ઇંગ્લિશ તો ફોટો પાડી દેવાનો ક્યારેક ભૂલ થઈ જાય પણ શું કરે કહો છે બધા બધા જ્યારે લખે ને એક એક જવાબ તમારા હોય ને એમાં તમે ગોટાળા કરો ધારો કે તમે એક સંખ્યા લખી છે એમાં એક ભૂલ પડી કે ચોવડો છે એ ગુજરાતી નો થઈ ગયો તો માની લીધું પણ તમે પછી આખા પેપરમાં બધી જગ્યાએ અમુક ઇંગ્લિશ અમુક ગુજરાતી એમ કરો તો એ તમારું માન્ય કહેવાય નહીં કારણ કે હવે તો તમે બે પાઠ લખી નાખ્યા હોય પ્રેક્ટિસ તો થઈ ગઈ હોય ઘરે પણ પ્રેક્ટિસ કરી હોય એટલે થોડુંક ધ્યાન દેવાનું ઉતાવળ નહીં કરવાનું પેપર લખવામાં મોડે લખવાનું છે શાંતિથી લખવાનું જો મોડે લખશો એટલે એક ફાયદો છે કે તમે તમારી રીતે તમારું કેટલું તમને આવડું છે ને આ બે પાઠમાં એ તમને ખબર પડે ધારો કે તમને આમાં માર્ક્સનું નહીં જોવાનું કે તમને આટલા માર્ક્સ આવ્યા ઓલાને આટલા માર્ક્સ આવ્યા કારણ કે આમાં તમારે એ જ જોવાનું છે કે તમારે તમને કેટલું આવ્યું તમે મહિનો એક ભણ્યા છો ઓનલાઈન શિક્ષણમાં તો એમાં તમને કેટલું યાદ રહ્યું કે તમે કેટલું શીખી શક્યા એ તમારે આ પેપર દ્વારા તમે નક્કી કરી શકો ઘરે બેઠા જોઈ શકો રેડી બાકી અહીંયા હોય તો અમને ખબર પડી જાય કોણ કેટલું ભણે છે તો મોડ બને ત્યાં સુધી મોડે લખવાનું આપણે તો પ્રેક્ટિસ કરી લીધી હોય વિડીયો જોયા હોય તો પછી પેપર અહીંયા કેમ આપણે મોડે લખવું પડે છે તૈયારી કરીને તો ઘરે આપણે શું કરવાનું છે મોડે લખવાની ટ્રાય કરવાની ત્યાર પછી પ્રશ્ન નંબર 2 બ હવે આનું ઊંધું સંખ્યા આપેલી હોય અને આપણે શું લખવાનું છે શબ્દ તો ચાલો ધારો કે તમને સંખ્યા આપી છે ચલો અહીંયા શું થઈ જશે પ્રશ્ન 1 બ અંકમાં નહીં પરંતુ અંકને શબ્દમાં સંખ્યા આવી છે તમને પહેલું 4 લાખ ચલો આ રીતે તમને સંખ્યા આવી છે બધી સંખ્યા આપણે પહેલા લખી દઈએ ચલો આ માટે તમે આગળના વિડીયો પણ જોઈ શકો છતાંય હું તમને કરાવું છું વાંધો નહીં એમાં જોઈ લેશો તોય ચાલશે પણ છતાંય ન સમજાય તો તમારે આગળનો વિડીયો જે મેં તમારો ચાલુ કર્યું હોય પાઠ ત્યારે સમજાયું છે એ વિડીયો તમે 1-2 વાર જોઈ લો તો પણ તમને સમજાય છે ચલો જોઈએ શબ્દમાં લખવાની છે હવે પહેલા જુઓ એકમ દશક સો હજાર 10000 અને લાખ લાખ છે અહીંયા લાખ એવું મતલબ લાખના સ્થાન ઉપર શું છે 4 તો આપણે શું લખશું પેલા તો 4 લાખ ના સ્થાન ઉપર શું છે તો કે 40 છે આપણે શું લખશું સોરી 40000 પછી એકમ દશક સો ના સ્થાન ઉપર શું છે 5 તો શું લખશું 5500 પછી 07 મતલબ કે 500 પછી દશક એકમ સ્થાન ગણો એટલે શું થઈ જશે પાછળ 7 દશક ના એકમ એકમ દશક માં શું હોય ખબર છે એકમ ક્યારે તમને મળશે જ્યારે એક જ અંક હશે દશક ના સ્થાન ઉપર જ્યારે આવી જશે અંક એટલે તમારે શું બંને ભેગું બોલવાનું થાય અહીંયા જો એક આવી જાય તો તમે શું બોલો એકડે સાથે 17 તો પાછળ તમારે 17 જ લખવાના રહે રેડી હવે અહીંયા જુઓ એકમ દશક 100000 10000 લાખ 6 લાખ હજારના સ્થાન પર શું છે 9
तो 9,870 આવી ગયું બંને શું બોલ્યા આપણે સાથે 870 હવે એવી જ રીતે ત્રીજા નંબરનું શું એકમ દશક ગણો એટલે 800,000 છે તો તમે શું કરશો 8 પાછળ શું લગાડી દેવાનું લાખ 16 તો પાછળ શું લગાડશું 1000 કારણ કે 16 ક્યાંના સ્થાન ઉપર છે 1000 ના સ્થાન ઉપર પછી 100 ના સ્થાન ઉપર શું છે 4 શું લખશું 4 16 અને છેલ્લે છે 7×9=79 તો અહીંયા શું લખશો 35,5,686 આવશે 35,5,686 હવે તો કે છેલ્લું રહ્યું ચલો પછી છે 67,22,022 તો શું લખશો 67,22,022 આવડે બધાને તો આ રીતે તમારો પ્રશ્ન નંબર બી હશે સોરી પ્રશ્ન 1 નો બસ ત્યાર પછી પ્રશ્ન નંબર 1 નો અ જુઓ શું કીધું છે તો કે પ્રશ્ન નંબર 1 નો બ ક સોરી અ થઈ ગયો આપણે હવે આવશે ક ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે તે કહો અને સમય જણાવો તો એ તમારો પ્રશ્ન છે તમને એક ઘડિયાળ આપી હશે પ્રશ્નમાં મેં તમારી સ્વાધ્યાય પોથીમાં જુઓ બીજો પાઠ છે એમાં તમને પૂછ્યું છે પેજ નંબર 27 પર છે જુઓ છે 27 ઉપર જુઓ તમે ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે અને કયો કાટકોણ છે કાટકોણથી મોટો છે કે પછી કાટકોણથી નાનો છે અને એનો સમય પણ લખવાનો રહેશે એટલે કે ધારો કે તમને આ રીતે ઘડિયાળ આવી હોય પરીક્ષામાં ઘડિયાળમાં જોતા આપણે જોતા ધોરણમાં જ તમે શીખી ગયા એટલે હવે તમને આવડે ધારો કે મેં સમય તમને આ રીતે આપ્યો છે કે તો આ ખૂણો કયો બન્યો કાટકોણ બન્યો તો તમારે નીચે લખવાનું કાટકોણ અને સમય પણ લખવાનો સમય બીજું ખાનું હશે એમાં સમય લખવાનો કેટલો તો કે 3 વાગ્યા છે કારણ કે નાનો કાંટો 3 પાસે કલાક કાંટો છે મિનિટ કાંટો છે 12 પાસે તો 3 વાગ્યા હોય તો અહીંયા 3 લખવાના રહેશે આ મુજબ તમને ઘડિયાળ કોઈ પણ આપી હોય ખૂણો તમને જો આ રીતે બનતો હોય તો આ ખૂણો કેવો કહેવાય કાટકોણથી નાનો અને જો તમારી ઘડિયાળમાં ખૂણો આ રીતે બનતો હોય તો આ ખૂણો તમે શું લખશો નીચે કાટકોણથી મોટો રેડી કોઈ પણ એક ઘડિયાળ હશે તમારા એક માર્ક શું છે એક ઘડિયાળ હશે તમને આ રીતે ઘડિયાળ આપી હશે એમાં તમારે સમય અને કાંટો અડધો માર્ક્સ આનો હશે અને અડધો માર્ક્સ તમારે આનો હશે સમયનો એ જો સમય સાચો લખ્યો હશે અને આ ખોટું લખ્યો હશે તો તમને અડધો માર્ક્સ મળશે
રેડી પણ બને ત્યાં સુધી આ તો આવડે છે એટલે આવડી જવું જોઈએ સાચું બનવું જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 અ સાચા જોડકા જોડો તમારી બુકમાં તમને બે જગ્યાએ જોડકા આપ્યા છે આપ્યા છે विभाग शब्द में शब्द में लखी अठारीस लाख पचास हजार पांच सौ बीजू छे आनो शब्द अंक के आठ लाख पांच हजार एक વિભાગમાં તમને આ રીતે કોઈ પણ અંક આપેલા હોય અને વિભાગ બમાં તમને આ રીતે શબ્દમાં આપેલું હોય તમારે ખાલી એ જોડકા જોડવાના હા તમારી સ્વાધ્યાય પોથીમાં પણ તમને આવું એક જોડકું આપ્યું છે ત્યાર પછી એક ખૂણાનું જોડકું પણ આપ્યું છે એટલે જોડકું ગમે તે હોય તમને જોડકા જોડતા આવડી જાય આ ઉપર અંક લખેલા હશે સામે શબ્દ લખેલા હશે આ જે અંક છે એના જ શબ્દમાં હોય હવે જા ધારો કે પહેલું છે એ બીજું છે અહીંયા એ બી આપેલું હોય તમારે જે જવાબ હશે બાજુમાં ન્યા એક સામે એરો કરેલો હશે ત્યાં તમારે એ આઉટ હોય તો એ બી આઉટ હોય તો બી સી જવાબ આવે તો સી ક્રમશઃ લખી નાખવાનું રહેશે રેડી ત્યાર પછી પ્રશ્ન 2 માં આગળ જોઈએ શું છે तो के नीचे नी आकृतियों में कितना खूना छे ते जणावी नाम लखो प्रश्न 2 सु छे ब छे तो के आकृतियों में कितना खूना छे ए जणावी ने नाम लखो तुमने आकृति आपी हसे तो के केवी आकृति आपेली छे कोई पण आकृति होय धारो के आ रीते आपू छे मैं आकार हूँ कोई पण आपो આ રીતે મેં તમને આકાર આપ્યો તમારે શું કરવાનું છે તો કે અહીંયા તમને જે ખાલી જગ્યા આપી હશે એમાં તમારે ખૂણા કેટલા છે 1 2 ને 3 તો અહીંયા તમારે શબ્દમાં લખી નાખવાનું 3 અને કૌંસ કરીને લખી નાખવાનું શું છે આકાર તો કે ત્રિકોણ અર્ધો ભાગ શાનો રહેશે અર્ધો ભાગ શાનો રહેશે રેડી અહીંયા શું છે તો કે 4 ખૂણા છે 4 છે તો અહીંયા જવાબમાં 4 અને શું લખશો ચોરસ અહીંયા ખૂણા કેટલા છે તો કે 4 ને આકાર કેવો છે લંબ ચોરસ અહીંયા તમે શબ્દમાં લખો કે અંકમાં પણ બને ત્યાં સુધી શબ્દમાં લખવાનું લંબ ચોરસ ત્યાર પછી 1 2 3 4 5 ચલો અહીંયા છે 5 આકાર કેવો થશે પંચકોણ અહીંયા તો કે 6 ખૂણા છે તો ષટ્કોણ સાત ખૂણા હોય તો સપ્તકોણ થશે અને આઠ હશે તો અષ્ટકોણ લખી શકશો તમે તો આ રીતે તમારો પેપર સેટમાં પ્રશ્ન 1 પ્રશ્ન 2 અને પ્રશ્ન 2 માં અ અને બ
तो कितना कुल तमारा प्रश्न थिया? तो के प्रश्न एक अ ब क त्रण अने प्रश्न बे अ अने प्रश्न बे ब। तो आटला प्रश्ननी तमारे शू करवानुं छे? तो के लखी अने तैयारी करतु रहेवानुं। रेडी? होमवर्क में तो हूँ तमने आपी सज के प्रश्न एक अ ब बे लखवा दो तो साथ क अने अ साथे आपी देशुं, एवुं कंई करशुं। पण तमारे तैयारी तो तमारे आखी पेपर शेरनी करवानी छे, एटले ध्यानथी शांतिथी करवानुं। दोरी आकार नीचे लखवाना नाम लखवामां भूलाई न जवुं जोईए, के पंचकोण केम लखाय, षटकोण केम लखाय, ए पण तमने आवडवुं जोईए हो। त्यार पछी प्रश्न नंबर त्रण छे, चार अने पांच ये आपणे नेक्स्ट विडियो में जोई लेशुं। अहींया सुधी राखीशुं। अस्तु, जय हिंद।